આપનું સ્વાગત છે. હું છું આપની સાથે રૈસા પટેલ. સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની અંતિમ ઘડીએ પણ બજારમાં ઘડાકી નીકળી. પતંગ દોડીઓ ખરીદ માટે પતંગ દોડી ખરીદી માટે પતંગ રસિકોની દોડ. કરજણના ટોલટેક્સ નજીકથી વિદેશી દારૂ ભરેલ ટેન્કર ઝડપાયું. 13 લાખ ઉપરાંતનો મુદ્દામાં સાથે ચાલકની ધરપકડ. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 216 ફીરકા સાથે વેપારીની ધરપકડ. વધુ રૂપિયા કમાવા વેપારીનું કારસ્થાન પોલીસે ખુલ્લું પાડ્યું. ઉત્તરાયણ પડવાએ ગાયને વધુ ગુગળી ન ખવડાવવા પાંજરાપોળના ટ્રસ્ટીઓની અપીલ. શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર ભરૂચની સ્વાદ પ્રેમી જનતા માટે માનીતું નામ એટલે શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર. પંજાબી, ચાઇનીઝ, પાઉભાજી, ખીચડી શાક સહિતનું ટેસ્ટફુલ જમવાનું. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી પાર્સલ સેવા ઉપલબ્ધ. આવો, ખાઓ અને ખવડાવો. અમારી બીજી શાખા તવરા રોડ ઉપર. આજે જ પધારો શ્રી જગન્નાથ ફૂડ, જાડેશ્વર રોડ, ભરૂચ. ઉત્તરાયણના અંતિમ દિવસોમાં પણ બજારમાં ઘડાકી નીકળતા વેપારીઓના ચહેરા ઉપર રોનક જોવા મળી હતી. બે વર્ષથી ભરૂચ જિલ્લામાં કોરોનાની મહામારીના કારણે અનેક તહેવારો અને ઉત્સવોને કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું, પરંતુ છેલ્લા 6 મહિનાથી ભરૂચ જિલ્લામાં કોરોના નહેવત થતાં સરકાર દ્વારા પણ હવે કેટલીક છૂટછાટ આપવામાં આવી હતી અને તેમાંય ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી બાદ જાણે કોરોનાની ત્રીજી લહેરનો પ્રારંભ થયો હોય તેમ ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓ સરકારી ચોપડે નોંધાઈ રહ્યા છે. ગત રોજ પણ ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવની ડબલ સેન્ચુરી રહી હતી, જેના કારણે પતંગ બજારોમાં ખરીદી નીકળશે કે નહીં તે મૂંઝવણ વેપારીઓને અનુભવી હતી. પરંતુ ઉત્તરાયણના એક દિવસ અગાઉ સવારથી જ ભરૂચના બજારોમાં પતંગ બજારમાં ઘરાગીનો માહોલ જામતા વેપારીઓએ આનંદ ઉલ્લાસ અનુભવ્યો હતો. ભરૂચ જિલ્લામાં ગુરુવારની સવારથી જ ભરૂચના કતોપર બજાર, શક્તિનાથ, તુલસીધામ, જાડેશ્વર, ધોળીકુંજ સહિત વિવિધ સ્થળોએ હંગામી ધોરણે ઉભા કરેલા પતંગ દોડીના સ્ટોલ ઉપર ગ્રાહકોના મેળાવડા જામ્યા હતા અને મોડે મોડે પણ ઉત્તરાયણ પર્વની ખરીદીમાં તેજી આવતા જ આનંદ જોવા મળ્યો હતો. બજાર ખાતે પોતાના ખરીદી અને દોડી માંજો પીવડાવવા અને પતંગ રસિકો ઉમટી પડ્યા હતા. જિલ્લામાં આ વખતે પતંગનું ઓછું ઉત્પાદન થયું હોવા છતાં પણ પતંગના ભાવમાં કોઈ ઘટાડો કે વધારો થયો ન હોવાના કારણે પતંગ રસિકોએ હોંશે હોંશે પતંગો ખરીદી હતી. ભરૂચના કતોપર બજારમાં દોડીને માંજો પીવડાવવા માટે પણ લોકો ઉમટી પડ્યા હતા. મારું નામ સરફરાજ છે, હું બોમ્બે ગાઈડનો માણસ છું. અહીંયા ઘણા વર્ષોથી 70-80 વર્ષથી અમારો વાદ્યનો ધંધો છે. અહીંયા સાડી ઘણી ઘણી વેરાયટી મળે છે. લોકો ઝઘડિયા, કોસંબા, અંકલેશ્વર બધાથી વેરાયટીઓ લેવા આવે છે. અમારો હોલસેલ ભાવમાં એકદમ સરસ ભાવ છે. અમારા જેવા પતંગ કોઈ જગ્યા આખા ભરૂચમાં તમને મળશે નહીં કોઈ જગ્યાએ. અમારો જે ભાવ છે એકદમ હોલસેલનો ભાવ છે. દેશના સાહેબો, બધા કંપનીવાળા સાહેબ પતંગો લેવા આવે છે. એક માણસ લઈ જાય, 10ને લઈને આવે છે. અહીંયા અમારો એ જ ભાવ છે. અમારે કોરોવાની મારામારીમાં થોડો માલ મોંઘો થયો હતો, તો બી અમે એક ધારકોને સાચવી રાખેલા છે. અમે ભાવમાં કોઈ વધારો કર્યો નથી. લોકો અહીંથી લઈ જઈને લોકો માલ વેચે છે. જાડેશ્વર છે, શક્તિનાથ છે, બધા બધા લોકો સ્ટોલ લગાવેલા છે. બધો માલ આપણો ત્યાંથી લઈને લગાવેલો છે. ઘરાકી કોરોનાની મારામારી છે. બધા અમારા ઘરાકો છે, બધા આવે છે. ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો એક સાથે ઈસમને ઝડપી પાડતો, જ્યારે અન્ય 3ને ફરાર જાહેર કર્યા હતા. એલસીબી પોલીસ કરજણ મથક વિસ્તારમાં પ્રોહિબિશન કામગીરી અર્થે ખાનગી વાહનમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન નાસ્તા ફરતા ભરથાણા ગામની સીમમાં આવેલા ટોલનાકા પાસે આવતા બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે એક બંધ બોડીનું મરૂન કલરનું કન્ટેનર ગાડી નંબર MH04JK2904માં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. જે કન્ટેનર સુરત ભરૂચ તરફથી આ કરજણ થઈ વડોદરા તરફ જનાર છે. જે કન્ટેનર હાલમાં પાલેજ આજુબાજુ પહોંચવાની તૈયારીમાં છે. જે હકીકતના આધારે ભરથાણા ગામની સીમમાં આવેલા ટોલનાકા ઉપરથી જ
फहीम महदीखा हसन उम्र वर्ष 20 रहे हरदोली पोस्ट बबेरू थाना यूपी नाओ वगर पास परमिटे पोताना कब्जा में रहेलू कंटेनर नंबर MH04JK2904 में भारतीय बनावट विदेशी दारू की पेटीओ नंग 234 जेमा बॉटल क्वाटरिया बियर नंग 7128 किंमत रुपया 799,200 तथा मोबाइल फोन नंग 1 किंमत रुपया 5,000 तथा दारू की हेराफेरी में वपरायेलू कंटेनर किंमत रुपया 5,00,000 तथा सैम्पल में मिली आवेला मुद्दामाल साथ 13,04,000 उपरांत मुद्दामाल साथ पुलिस आरोपी ने झड़पी पाड्यो हतो अने तेमा मोकलनार ब्रिजेश अने राजू होवानु सामे आवता तेमनी सामे वांटेड जाहिर करी कार्यवाही हाथ धरी छे। जेतपुर माथी अलग अलग स्थलों साइकिल तस्करी करती टोड़की ना बे सार्मितों ने चोरी नी 26 साइकिलों साथे झड़पी पाड़वामां आव्या हता। जेतपुर में छेल्ला 2 महीना थी शहर ना अनेक विस्तारों माथी अलग अलग शालाओं में अभ्यास करता ने ट्यूशने क्लासीस में जता घरनी बहार पार्क करेला मोंगा भावनी स्पॉट साइकिलोनी चोरीना बनावो वधवा लागता जेतपुर SPE पण सागर बागमाळा साहेबनी सूचनाथी साइकिल चोरोने पकड़वा माटे तंतोड़ मेहनत करी हती अने जेतपुर PI JB करमुरा साहेब द्वारा अलग अलग टीमों बनावी टेक्निकल सर्वेलेंस तेमज CCTV फूटेजना चेक करी साइकिल चोरीना आरोपीओने झड़पी पाड्या हता। बातमीदारो तेमज पेट्रोलिंग में रहेला पोलिस CCTV में ध्यान में आवतो ईशम तात्काल चौकड़ी पासे तेमना बे साथीदारों साथे उभा होय तेमने पकड़ी पूछपरछ करता 26 साइकिलो चोरी करेल अने धोराजी तेमना रहेठा मकान में संताड़ेल होवानुं जणाय आवता पोलीसे 26 साइकिल कब्जे करी 3 आरोपीओ विपुल ठाकोर सुनील सोलंकी अने मुकेश राणवा रहे त्रणे धोराजी की धरपकड़ करी कायदेसरनी कार्यवाही आरंभी हती। जेतपुर सिटी पुलिस स्टेशन में एक जे बाइसाइकल हो स्पोर्ट्स साइकल एनो चोरी गुनो नोंधायेल हतो। आ गुनो नोंधायेल पछी अमारा जे सिटी PI अने तेनी टीम जो छे आ गुना ने काम में तपास में लागी हती। आ तपास दरमियान जो छे अलग अलग रीते तपास करवामां आवती हती जेमां जेतपुर सिटी में लागेल CCTV कैमरा पची टेक्निकल सोर्स ह्यूमन सोर्स अने बीजी जे कॉल डिटेल आधारे जो तपास चलती थी। आ तपास जो है एना दरमियान जो है जे अमुक CCTV फूटेज मळ्या एमा एक व्यक्ति जो हतो जे बाइसाइकल चोरी करवामां एमा फेस जोवामां आवेल हतो एनी आधारे जो है एनी तपास चलती थी। आ तपास दरमियान जो है व्यक्ति एना बीजा बे सागरितो साथे जेतपुर सिटीनी एक विस्तारमांथी मळी आवेल हतो जेनी पूछपरछ करता टोटल जो छे आ टोळकी पासेथी जे जेतपुर सिटी विस्तार अने आजूबाजू पण जे विस्तार छे आ विस्तारोमांथी जे ट्यूशन क्लासेस होय शाळाओ होय या कोई ने घरनी बहार राखेली जे साइकल वगैरह हती ए जे चोरी गयेल हती ए टोटल जो छे 26 बाइसाइकल जे स्पोर्ट साइकल हती ए टोळकी पासेथी जो छे रिकवर करवामां आवेल छे। मराठी समाज माटे સંબંધોમાં મીઠાશ લાવવાનો તહેવાર એટલે મકર સંક્રાંતિનો પર્વ। ઉત્તરાયણનો દિવસ એટલે મકર સંક્રાંતિ। મકર સંક્રાંતિને શુભ મુહૂર્ત માનવામાં આવે છે। આથી મકર સંક્રાંતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે। દરેક સમાજ અને દરેક રાજ્યોમાં અલગ અલગ સંસ્કૃતિઓમાં મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવે છે। ભારત સરકાર દ્વારા મકર સંક્રાંતિને પણ રાષ્ટ્રીય તહેવાર ગણવામાં આવ્યો છે। ભરૂચ શહેરમાં વસતા મરાઠી સમાજના લોકો મકર સંક્રાંતિના દિવસે ઘરે તલ સાંકળી તલ તેમજ ગોળની વિવિધ વસ્તુઓ બનાવી એકબીજાને ખવડાવે છે। એવું કહેવાય છે કે તલ અને ગોળ ખાવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને બગડેલા સંબંધો પણ આપણા સારા થાય છે। આ માટે મરાઠી સમાજ ઘરે તલ ગોળની વસ્તુઓ બનાવી એકબીજાને ઘરે જાય છે અને તલ ગોળ ખવડાવે છે જેથી સંબંધોમાં મીઠાસ આવે અને સંબંધો સુધરે છે। એટલે જ મરાઠી સમાજમાં તલ અને ગોળ જ્યારે એકબીજાને ખવડાવીને મોઢું મીઠું કરાવવામાં આવે છે ત્યારે એક લોકપ્રિય કહેવત બોલાય છે, તિલ ગુડ ગયા ગોળ ગોળ બોલા। ઉત્તરાયણને બીજા નામે મકર સંક્રાંતિના નામે પણ ઓળખાય છે। મરાઠી સમાજના લોકો આ દિવસે એકબીજાને તલ ગોળ અને ઘીથી બનાવેલી ચીક્કી ખવડાવે છે અને એમનું માનવું એવું છે કે તલ અને ગોળ ખાવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને બગડેલા સંબંધો પણ આપણા સારા થાય છે અને આ માટે અમે મરાઠી સમાજમાંથી આવીએ છીએ એના માટે તલ ગોળ અને ઘીથી બનેલી ચીક્કી ઘરે બનાવીએ છીએ અને એકબીજાના ઘરે જઈને એકબીજાને ખવડાવીએ છીએ અને અમારા સંબંધો સારા કરીએ છીએ। એટલે મરાઠી અમારી મરાઠી સમાજની એક લોકપ્રિય કહેવત છે, તિલ ગુડ ગયા ગોળ ગોળ બોલા।
મકર સંક્રાંતિએ ગાયને વધુ પ્રમાણમાં ભૂખરી ન ખવડાવવા માટે પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસરાએ અપીલ કરી છે. સમગ્ર વિશ્વમાં હિન્દુ સંસ્કૃતિના તહેવારો મુજબ પુણ્ય પ્રાપ્ત કરવાના પણ અનેક પર્વો મનાવવામાં આવે છે, ત્યારે ભરૂચ જિલ્લા સહિત સમગ્ર વિશ્વમાં મકર સંક્રાંતિએ ગાયને ઘૂઘરી ખવડાવી પુણ્ય પ્રાપ્ત કરવાનો એક અનેરું મહત્વ રહેલું છે. પરંતુ એક જ દિવસે વધુ પ્રમાણે ગાયને ઘૂઘરી ખવડાવવાથી ગાયના સ્વાસ્થ્યને નુકસાનકારક હોવાના કારણે મકર સંક્રાંતિ સિવાય અન્ય દિવસે પણ ગાયને ઘૂઘરી ખવડાવવા માટે પાંજરાપોળના ટ્રસ્ટીઓએ અપીલ કરી છે. મકર સંક્રાંતિના પર્વ અને ધાર્મિક પૂજા અર્ચના કરવાનો પણ અનેરો મહિમા રહેલો છે અને આ દિવસે ગાયને ઘઉં જુવારની ઘૂઘડી ખવડાવવાથી પુણ્ય પ્રાપ્તિ સાથે 33 કરોડ દેવી દેવતાઓના દર્શન થતા હોવાની માન્યતાઓ રહેલી છે, જેને કારણે મકર સંક્રાંતિના દિવસે મોટી માત્રામાં ભક્તો પાંજરાપોળ ખાતે ગાયને ઘૂઘડી ખવડાવવા અને ગૌ પૂજા કરવા ધન્યતા અનુભવતા છે. પરંતુ ગાયને વધુ પ્રમાણમાં ઘૂઘડી ખવડાવવાના કારણે ગાયના સ્વાસ્થ્યને નુકસાન થતું હોય છે અને ગાયને હાફળો એટલે કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે, જેના કારણે પાંજરાપોળ ખાતે આવતા ભક્તોને એકમાત્ર મકર સંક્રાંતિના દિવસે નહીં પરંતુ અન્ય દિવસે પણ ગાયને ઘૂઘડી ખવડાવી પુણ્ય પ્રાપ્તિ કરવા માટે પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારાએ અપીલ કરી હતી. આવતીકાલે મકર સંક્રાંતિનો તહેવાર છે અને હિન્દુ શાસ્ત્રોમાં એક એવી વર્ષોથી માન્યતા અને પૌરાણિક શાસ્ત્રો પણ જેને સમર્થન કરે છે કે ભાઈ આ મકર સંક્રાંતિના દિવસે ગૌ માતાને આ ઘૂઘરી ખવડાવવી, ઘાસ ખવડાવવું અને એને દાન કરવું કે જેને કારણે પુણ્ય પ્રાપ્તિ થાય છે અને એના માટે આવતીકાલે ભરૂચ પાંજરાપોળમાં સુંદર વ્યવસ્થા કરેલી છે અને એમાં ખાસ કરીને તમામ જે ભાવિક ભક્તોને અમારી નમ્ર વિનંતી છે કે એક જ દિવસે મોટી સંખ્યામાં મોટા પ્રમાણમાં ઘૂઘરી ખવડાવવાને બદલે આગળ પાછળના દિવસે ખવડાવવામાં આવે, કારણ કે એને તો 365 દિવસ ગૌ માતાને ખોરાક તો જોઈએ જ છે, એટલે એક જ દિવસ જો વધુ પ્રમાણમાં ખોરાક આપવામાં આવે તો એનાથી એના આરોગ્યને અવળી અસર થાય. તમારો ભાવ શુભ છે, પરંતુ એ શુભ ભાવને યોગ્ય રીતે જો પ્લાનિંગથી કરવામાં આવે તો અમે દર વર્ષે નિયમિત રીતે આવી લોકોને વિનંતી કરીએ છીએ, લોકો માને પણ છે અને આગળ પાછળના દિવસે અહીંયા ઘૂઘરી અને અન્ય ગોળ છે, અન્ય જે પદાર્થો છે જે ગાય માતા આરોગ્ય છે એ તમામ અહીંયા લોકો આવે છે. એટલે આવતીકાલે પણ ભરૂચના તમામ ભાવિક ભક્તો, ગૌ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે સવારના 7 થી સાંજના 7 સુધી અહીંયા ભરૂચ પાંજરાપોળ ખુલ્લું છે નોનસ્ટોપ અને તમે તમારી આ જે ભાવના છે, જે માન્યતા છે પૌરાણિક, એને તમે ફૂલફિલ કરજો. સાથે સાથે સરકારશ્રીની જે ગાઈડલાઇન છે SOP એનું પણ પાલન કરજો કે જેથી કરીને દરેક માસ્ક વગર કોઈને પ્રવેશ આપવામાં નહીં આવે. સાથે સાથે એકબીજાથી જે અંતર રાખવાનું છે, સોશિયલ ડિસ્ટન્સ, એ પણ આપણે મેન્ટેન કરવાનું છે, કારણ કે આપણા જ સૌના હિતમાં છે. એટલે તેવા સંજોગોમાં અમે સૌને વિનંતી કરીએ છીએ કે આ આપણી ધાર્મિક માન્યતા પણ જળવાઈ રહે, સાથે સાથે અત્યારની પ્રવર્તમાન સ્થિતિ છે કોરોનાની ત્રીજી લહેર, તો એમાં આપણે કોઈ ભોગ ન બનીએ એનું પણ સૌએ તકેદારી લેવા વિનંતી છે. ભુજના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ તથા અંકલેશ્વરના નિલેશ ચૌહાણ અંકલેશ્વરથી પાવાગઢ સુધીની સાયકલ યાત્રાએ નીકળ્યા હતા. બંને સાયકલિસ્ટોનો મુખ્ય હેતુ પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાથે સંકળાયેલો હોય, કોરોનાની ત્રીજી લહેરના આગમનની સાથે ફરી એકવાર લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, ત્યારે પ્રધાનમંત્રીના 3 વાક્યો લઈને બંને સાયકલિસ્ટ પાવાગઢની સાયકલ યાત્રા પર નીકળ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ ફરી કોરોનાએ માથું ઉંચક્યું છે, ત્રીજી લહેર શરૂ થઈ છે. રાજ્યની તમામ જનતાને અમારી અપીલ છે કે માસ્ક હંમેશા પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, ભીડભાડવાળા સ્થળ પર જવાનું ટાળો. ધ્યાન સાથે અંકલેશ્વરથી પાવાગઢ સાયકલિંગ કરીને લોકોને સંદેશો આપ્યો હતો. આ સાથે અંકલેશ્વરના નિલેશ ચૌહાણ 2 વર્ષ દરમિયાન 10,000 કિમી પૂરા થવામાં 130 કિમી બાકી હોવાથી પાવાગઢની સાયકલિંગનું આયોજન કરી 10,000 કિમી પૂર્ણ કરી શ્વેતા વ્યાસ તથા નિલેશ ચૌહાણે ભરૂચ સ્વામિનારાયણ મંદિર ખાતે નીલકંઠ વાણીની પ્રતિમાને જળાભિષેક કરી પરમ પૂજ્ય શ્રી કોઠારી સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે ભરૂચ તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય કૌશિક પટેલ અને અન્ય આગેવાનોએ સાયકલિસ્ટના ઉમદા કાર્યને આવકાર્યા હતા અને બિરદાવી તેઓની સાથે જળાભિષેક કર્યો હતો.
નમસ્તે ભરૂચ, મારું નામ શ્વેતા વ્યાસ છે અને આજે અમે લોકો બંને જણા અંકલેશ્વરથી પાવાગઢ સાયકલ યાત્રા પર ગયા હતા અને અમારો આ સાયકલ યાત્રાનો મેઇન ઉદ્દેશ એ હતો કે જેમ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી બધાને કહી રહ્યા છે કે કોરોના વધી રહ્યો છે અને તમે લોકો બધા જ માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો, તો એ માટે જનજાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશથી અમે આજે આ સાયકલ યાત્રા પર ગયા હતા. આજની આ રાઇડ માટેનો મારો મુખ્ય હેતુ એ હતો કે મારે 10,000, છેલ્લા 2 વર્ષથી હું કન્ટિન્યુઅસ સાયકલિંગ કરું છું અને મારે 10,000 કિલોમીટર પૂરા થવામાં 135 કિલોમીટર જેવું બાકી હતું. તો પછી મેં જોયું કે 135 કિલોમીટર મારે પાવાગઢ આવી જાય છે, તો પાવાગઢનું નક્કી કરી અને અમે પાવાગઢથી અત્યારે રિટર્ન થયા છે અને મારે આજે 10,000 કિલોમીટર 2 વર્ષના ફિનિશ થઈ ગયા છે. 10,000 કિલોમીટર રાઇડિંગ મેં કરેલું છે. વર્ષમાં 94 લાખની ડ્રેનેજ લાઇનનું કામ અધૂરું છોડ્યું છતાં પેમેન્ટ ચૂકવી દેતા બિપિન ચંદ્ર જગદીશનવાલાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. સેવાશ્રમ રોડ અને આસપાસની સોસાયટીઓમાં દાયકાઓથી પાણી ભરાવાની સમસ્યા છે, તેને દૂર કરવા નગરપાલિકાએ 94 લાખની ડ્રેનેજ લાઇન અને 2 કરોડના રોડની કામગીરીને બહાલી આપી હતી, જેનો કોન્ટ્રાક્ટ રોનક કન્સ્ટ્રક્શનને અપાયો હતો. રોનક કન્સ્ટ્રક્શનને અપાયેલા વર્ક ઓર્ડર મુજબ દરેક 10 મીટરે 1 RCC ની ચેમ્બર બનાવવાની હતી, પરંતુ કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ સાથે 250 મીટરની ડ્રેનેજ લાઇનમાં 25 ચેમ્બર બનાવી જોઈતી હતી, પરંતુ 9 ચેમ્બર બનાવી હતી, જેની સામે વિરોધ વંટોળ ઉભો થયો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી કામો ન થતા હોવાના આક્ષેપ સાથે સામાજિક કાર્યકરે પત્રકાર પરિષદ સંબોધી હતી. ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરે જાગૃત નાગરિકની નિગરાનીમાં ટેન્ડર મુજબ કામ થાય તેની રજૂઆત કરી હતી, જેથી કોન્ટ્રાક્ટરે રિલાયન્સની આકાશગંગા રોડ પાસે જ ડ્રેનેજ લાઇનની કામગીરી શરૂ કરી હતી, પરંતુ હોળી આવતા જ મજૂરો નથી તેમ જણાવી કોન્ટ્રાક્ટરે કામ અધૂરું છોડી દીધું હતું. હોળી પછી પણ કોન્ટ્રાક્ટરે કામ શરૂ નહીં કરી ચોમાસા સુધીનો સમય ખેંચી નાખ્યો હતો. ચોમાસું પણ પૂરું થયું હોવા છતાંય કામગીરી શરૂ ન થઈ હોવાના આક્ષેપ સાથે, ભરૂચ નગરપાલિકાના વિકાસના કામો ખોળંભે ચડ્યા હોવાના આક્ષેપ સાથે બિપિન ચંદ્ર જગદીશનવાલાએ પત્રકાર પરિષદ સંબોધી ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સહિત અધિકારીઓ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. આ બાબતે આ જે નવા પ્રમુખ આવ્યા અમિત ચાવડા, એમને મેં 9મા મહિને એક અંગત પત્ર લખેલો કે ભાઈ તમે આજે નવયુવાન છો, તમારા જન્મ પહેલાંનો આ પ્રોબ્લેમ છે ભરૂચનો, તો એ કાયમ માટે સોલ્વ થઈ જાય એના માટે આજે 2 ટેન્ડર બનાવેલા લગભગ 3 કરોડના, એમાં 94 લાખનું ગટરના પાણી વિશે અને એ જે રોડ બનાવવાનો છે 5 બટ્ટીથી અંદર આ શક્તિનગર સુધીનો એક રોડ છે તે 2 કરોડનો, એમ કરીને ટોટલ 3 કરોડના મૂકો. આ કામ તમે કોઈપણ હિસાબે કરાવો તો તમારી લોકો વાહવા કરશે, તમારી યાદગીરી રહેશે. પરંતુ એને બધું પથ્થર પર પાણી, મેં તો મારા 64 વર્ષના ઇતિહાસની અંદર આટલા ફાલતુ પ્રમુખને જોયા જ નથી. હવે મારી સાથે 2 કેસ પણ ચાલે, તમને મેં બદનક્ષીનો બી કેસ મૂકેલો છે અને ફોજદારી બી કરેલી છે 500 પ્રમાણે. આ અશ્વિનભાઈ અહીંયા હાજર જ છે અમારા વકીલશ્રી, એટલે મેં એમને એવું પણ કહ્યું કે ભાઈ, એટલે એ લેટરમાં મેં લખેલું છે કે આપણે આપણા કાયદા કાનૂનથી જે કંઈ કરીએ છીએ તે બાજુ પર રાખો, કાયદાને કાયદાનું કામ કરવા દો, પણ આપણે ભરૂચની જનતાના હિત માટે આ રોડ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એને આજે એને બી 4-5 મહિના થઈ ગયા, એ ભાઈએ કશું જ નથી કર્યું અને હજુ પણ કોઈ ઠેકાણું નથી ને ખોટી રીતે પેમેન્ટ કરી દીધેલું છે, ને હું હવે વિજિલન્સ બ્રાન્ચ ગાંધીનગરમાં જવાનો છું આ કેસ માટે. અને બીજા નંબરમાં આપણે ગયા વર્ષે જ્યારે આપણે પ્રેસ કોન્ફરન્સ કરેલી તેમાં 24 કરોડ રૂપિયા આપણે મીઠા પાણીના બાકી હતા નર્મદા નિગમના, અત્યારે 34.17 કરોડ બાકી છે ડિસેમ્બર 31 સુધીના. તો જો આવી રીતે એ લોકો પૈસા ભરવાના જ ના હોય તો પછી આપણી પાસે કનેક્શનથી 900 રૂપિયા શા માટે ઉઘરાવે છે? એટલે આ ખાસ તો રજૂઆત કરવાની છે કે કાં તો ભાઈ અડધા પૈસા કરો, અને જો આ ધારાસભ્યને એ લોકોની અંદર તાકાત હોય તો એનું દેવું માફ કરે. આપણે કારણ કે છેડાના માણસ છે, એમને હજુ પણ નોલેજ નથી કે આપણે નર્મદાનું પાણી આપણું છેલ્લું ભરૂચમાં દરિયા સાથે મળે છે, એ આપણો હક જતો ન થાય એના માટે કોઈ પણ સંજોગોમાં 1 પણ રૂપિયો સરકારમાં આપણે ભરવાનો ન હોય એને માફી આપવા માટેના આ ધારાસભ્યના સંસદસભ્ય કશું કરતા જ નથી. બાકી ભરવાનો જ ના હોય પૈસા, આપણે પૈસા ભરવાના હોતા જ નથી. એટલે આના માટે આ રજૂઆત આજે પ્રેસ કોન્ફરન્સ કરેલી છે.
અંકલેશ્વરની જૂની કોલોનીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગને ઝડપી પાડવામાં આવ્યો હતો. ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માંથી દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જૂની કોલોની ખાતે રહેતો ઉમેશ મહેશ વસાવાનાઓ ભારતીય બનાવટનો વિદેશી દારૂનું વેચાણ કરે છે. જે હકીકતના આધારે તેમના ઘરે રેડ કરતા તેના ઘરમાંથી ભારતીય બનાવટનો ઊંચા મૂલ્યનો વિદેશી દારૂનો કુલ બોટલ નંગ 38 કિંમત રૂપિયા 21,080 તથા રોકડા રૂપિયા તથા મોબાઈલ મળી 56,080 મળી આવેલ આરોપી ઉમેશ મહેશ વસાવાના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે. આરોપી ઉમેશ મહેશ વસાવા રહેવાસી જૂની કોલોની અંકલેશ્વર ભરૂચની અટકાયત કરવામાં આવી છે અને એક વોન્ટેડ આરોપી તરીકે ગણેશ સાગર વાઇન્સ્રોપ અકુલકુવા મહારાષ્ટ્રને જાહેર કરવામાં આવેલ છે. આ રેડમાં પકડાયેલા મુદ્દામાલમાં ભારતીય બનાવટની વિવિધ દારૂની બોટલ કિંમત રૂપિયા 21,080 તથા રોકડા રૂપિયા 30,000 મોબાઈલ નંબર 1,5,000 મળી કુલ રૂપિયા 56,080નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અંકલેશ્વર શહેર અને જીએડીસી પોલીસે ચાઇનીઝ દોડીઓ સાથે વેપારીઓને ઝડપી પાડ્યા હતા. ગણતરીના કલાકો બાકી રહી ગયા હોય ત્યારે શહેરોમાં પણ પતંગ અને દોડીનું ખૂબ ધૂમ વેચાણ થઈ રહ્યું છે. જ્યારે કેટલાક વેપારીઓ પોતાના આર્થિક લાભ માટે સરકાર દ્વારા પ્રતિબંધિત કરેલી ચાઇનીઝ દોડીનું વેચાણ પણ કરતા હોય છે. ચાઇનીઝ દોડીના કારણે ઘણા લોકોના ગળા કપાવવાની અનેકો ઘટનાઓ બનતી હોય છે, જેના કારણે અંકલેશ્વર શહેર પોલીસ તથા જીઆઈડીસી પોલીસે પતંગ અને દોડી વેચતા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં અંકલેશ્વર સ્ટેશન વિસ્તારમાં આવેલા જીન ફળિયામાં દોડી અને પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રકાશ બાબુભાઈ વસાવાના ઘરે ચાઇનીઝ દોડીનું વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી, જેના પગલે અંકલેશ્વર શહેર પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં 4-5 જેટલા દોડીના બોબિન મળી આવ્યા હતા તથા જીઆઈડીસી વિસ્તારમાં દુકાનમાં ચાઇનીઝ દોડીનું વેચાણ થાય છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે પણ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં વિજય ઠાકોર રાણા નાઓએ દુકાનમાં પણ ચાઇનીઝ દોડી મળી આવી હતી. એમ અંકલેશ્વર શહેર પોલીસે જીઆઈડીસી દ્વારા 2 અલગ અલગ જગ્યાએથી ચાઇનીઝ દોડીના જથ્થાઓ ઝડપી પાડી વેપારીઓની ધરપકડ કરી હતી. ઉત્તરાયણ પર્વ નિમિત્તે પ્રતિબંધિત ચાઇનીઝ દોડીના 216 ફિરકા સાથે વેપારીને ઝડપી પાડ્યો હતો. ઉત્તરાયણ પર્વે જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં ચાઇનીઝ દોડી કે ટુક્કલના વેચાણ ઉપર પ્રતિબંધ મૂક્યો, છતાંય કેટલા લેભાગુ વેપારીઓ પ્રતિબંધનું ખુલ્લેઆમ ભંગ કરતા જણાય આવતા નર્મદા એલસીબી પોલીસે આવા ગેરકાયદેસર વેચાણ કરતા વેપારીઓ સામે લાલા કરી છે. નર્મદામાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં તિલકવાડા વિસ્તારમાં ગેરકાયદેસર ચાઇનીઝ દોડીની વેચાણ કરતા ઈસમને ચાઇનીઝ દોડીના કુલ 216 રીલ ફૂલકે સાથે 86,600ના મુદ્દામાલ સાથે એલસીબી નર્મદા પોલીસે ઝડપી પાડ્યા હતા. હિમકરસિંહ પોલીસ અધિક્ષક નર્મદા જિલ્લામાં હાલ ઉત્તરાયણ પર્વને લઈને જિલ્લામાં ગેરકાયદેસર ચાઇનીઝ દોડીના વેચાણ તેમજ સંગ્રહ કરતા ઈસમોને શોધી કાઢવા માટે કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી હતી, જેને લઈ બાતમીના આધારે તિલકવાડા વિસ્તારમાં દિવલિયા ચોકડી પાસે અજમેરી જનરલ સ્ટોરમાં ચાઇનીઝ દોડીનું વેચાણ કરતા હોવાનું જણાય આવતા અજમેરી જનરલ સ્ટોર ઉપર જતા દુકાનની ઝડપી લેતા તપાસ કરતા દુકાનમાંથી ચાઇનીઝ દોડી અલગ અલગ કંપનીની રીલો અંદાજિત 216 કિંમત રૂપિયા 86,600 મળી આવ્યા હતા. આ કામે અજમેરી જનરલ સ્ટોરના માલિક અનવર ખાં સઈદ ખાં મલિક રહે દેવલિયા ચોકડી તિલકવાડા સામે ગેરકાયદેસર ચાઇનીઝ દોડી વેચાણ અંગે પૂછપરછ કરતા ઉત્તરાયણના તહેવારમાં વેચાણ અર્થે લાવેલ હોવાનું જણાય આવતા તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઉત્તરાયણના પર્વની થીમ પર લેઝર શોનું આયોજન કરાયું હતું. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે રાત્રિનો નજારો માણવા માટે લેઝર શો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ખાસ તો સ્ટેચ્યુની પ્રતિમા ઉપર સરદાર પટેલના ઇતિહાસનું ફિલ્માંકન દર્શાવવામાં આવતું હતું. ત્યારબાદ પ્રવાસીઓને આકર્ષવા તેમાં નવા પ્રયોગો કરવામાં આવ્યા છે, જેમાં નવા વર્ષે હેપી ન્યૂ યર લખીને પ્રવાસીઓ નૂતન વર્ષને સ્વાગત કર્યું. હવે તહેવારોને અનુરૂપ થીમ આધારિત લેસર શોનું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં સ્ટેચ્યુ સત્તાવાળાઓએ ઉત્તરાયણ પર્વએ ઉત્તરાયણના પર્વની થીમ પર લેસર શોનું આયોજન કર્યું હતું, જેમાં લેસર શોમાં પતંગો અને વિવિધ રંગોની લાઇટ્સોનો ઉપયોગ થતાં પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ગયા છે. હમણાં નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઉત્તરાયણના પર્વની થીમ પલ્સેલર શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રંગારંગ લેસર શોના અદ્ભુત દ્રશ્યો સર્જાયા હતા. ઉત્તરાયણની થીમ પરના લેસર શોને જોઈને પ્રવાસીઓમાં પણ ખુશી જોવા મળી હતી અને લેસર શોમાં પતંગો અને વિવિધ રંગોની લાઇટ્સોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની અંતિમ ઘડીએ પણ બજારમાં ઘડાકી નીકળી. પતંગડીઓ ખરીદ માટે પતંગ દોડી ખરીદી માટે પતંગ રસિકોની દોડ. કરજણના ટોલટેક્સ નજીકથી વિદેશી દારૂ ભરી ટેન્કર ઝડપાયું. 13 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 216 ફીરકા સાથે ભેપાળીની ધરપકડ. વધુ રૂપિયા કમાવા ભેપાળીનું કારસ્થાન પોલીસે ખુલ્લું પાડ્યું. ઉત્તરાયણ પડવાએ ગાયને વધુ ગુબડી ન ખવડાવવા પાંજરાપોળના ટ્રસ્ટીઓની અપીલ. તો હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.